છ આપેલા છે એની બાજુમાં લખવાના છે સાત, સાત ની બાજુમાં આઠ, આઠ ને નવ આપેલા છે, નવ પછી દસ, અહીંયા અગિયાર, બાર આપી દીધેલા છે, તેર, ચૌદ, પંદર અને સોળ આપી દીધેલા છે, તો નીચે સત્તર, અઢાર, ઓગણીસ અને વીસ આપી દીધેલા છે, તો અહીંયા એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ, પચીસ આપી દીધેલા છે, ત્યારબાદ છવ્વીસ, સત્યાવીસ, અઠ્યાવીસ, ઓગણત્રીસ અને અહીંયા ત્રીસ આપી દીધેલા છે, પછી એકત્રીસ, બત્રીસ, તેત્રીસ, ચોત્રીસ, પાંત્રીસ અને છત્રીસ આપી દીધેલા છે, પછી સાડત્રીસ, આડત્રીસ, ઓગણચાલીસ, ચાલીસ અને અહીંયા નીચે એકતાલીસ, અહીંયા બેતાલીસ આપણને આપી દીધેલા છે, તેતાલીસ, ચુમ્માલીસ, પિસ્તાલીસ, છેતાલીસ, સુડતાલીસ, અડતાલીસ આપેલા છે અને અહીંયા નીચે ઓગણપચાસ અને પચાસ આપી દીધેલા છે, તો અહીંયા બીટુ છે એ સ્કૂલે પહોંચી જશે. તો આ રીતના આપણે બોક્સ બોક્સ બનાવતા જવાનું છે અને સંખ્યા જે છે એને લખતા જવાનું છે. તો તમારે પણ તમારી બુક ની અંદર આ જ રીતના કરતા જવાનું છે. હવે અહીંયા સામે આપણને કીધું છે એકસો ને ત્રેસઠ પેજ ઉપર, હવે આમાં હું છે ને મેં આગળ તમને આ બધી પ્રવૃત્તિ કરાવી છે, તો હવે ચાલુ ગ્રુપ કાર્ય કરી એ તમારે જાતે કરવાનું રહેશે. ગણો અને અંક ઉપર રાઉન્ડ, મતલબ અહીંયા ગણવાનું છે અને આમાં જે નીચે અંક આપેલો હોય એ બેટ આપેલું છે, તો આમાં દસ દસ ના બે જૂથ છે અને ત્રણ છે એ કેવા છે, ખુલ્લા પણ આપેલા છે અહીંયા ત્રિકોણ, તો ગણવાનું અહીંયા વીસ અને ત્રણ કેટલા થાય, ત્રેવીસ, તો ત્રેવીસ ઉપર રાઉન્ડ કરવાનું છે. પછી અહીંયા દસ દસ ના ત્રણ જૂથ છે તો ત્રીસ થશે, તો ત્રીસ ઉપર રાઉન્ડ કરવાનું. પછી અહીંયા આપણને મણકા માળા આપેલી છે, એમાં ત્રણ જૂથ, ત્રણ માળા છે અને છૂટા કેટલા છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, તો છત્રીસ ઉપર આપણે રાઉન્ડ કરીશું. હવે એવી જ રીતના આ પણ તમારે કરતા જવાનું છે. હવે નીચે આ મણકા તમારે ગણવાના છે, આ બ્લુ છે એ બધા દસ દસ હશે, દસ, વીસ, ત્રીસ, પછી છૂટા હોય એને ગણવાના, દસ, વીસ, ત્રીસ, પછી એકત્રીસ, બત્રીસ, તેત્રીસ, ચોત્રીસ અને પાંત્રીસ, તો જ્યાં પાંત્રીસ આપણે દીધેલા હોય ત્યાં આ રીતના જોડી દેવાનું. પછી એ જ રીતના આગળના પણ તમારે કરતા જવાનું છે. હવે એના પછી આપણને સાત ઇઝી જ આપેલું છે, તો આપણે જરાક અહીંયા ધ્યાન આપીએ. ખૂટતી સંખ્યાઓ લખો, ખૂટતી સંખ્યામાં કેવી રીતના છે, તો કે ચાર આપેલા છે, ચાર પછી પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ, બાવીસ, અહીંયા ત્રેવીસ આપેલા છે, પછી ચોવીસ, પચીસ, છવ્વીસ, સત્યાવીસ, અઠ્યાવીસ આપેલા છે, ત્યારબાદ ઓગણત્રીસ, ત્રીસ, એકત્રીસ અને બત્રીસ આપી દીધેલા છે, પછી તેત્રીસ, ચોત્રીસ, પાંત્રીસ, છત્રીસ, સાડત્રીસ, આડત્રીસ, ઓગણચાલીસ અને ચાલીસ માં આગળ લખવાનું છે. પછી બ્લેક છોડવાનું, ઉપર આપણે આગળ જવાનું છે, ચાલીસ, એકતાલીસ, બેતાલીસ, તેતાલીસ, ચુમ્માલીસ અને પિસ્તાલીસ આપી દીધેલા છે, પછી છેતાલીસ અને સુડતાલીસ સુધી આપણે અહીંયા લખવાનું છે, અહીંયા છે એટલે એન્ડ આવશે આપણે. તો આ રીતના તમારે અહીંયા કરતું જવાનું છે. પછી અહીંયા મમ્મી અને પપ્પાની મદદથી જાતે કરો. આપણે કેમ આવી રીતના આગળ અને પાછળની અને પહેલા અને પછીની સંખ્યા જેમ શીખ્યા એવી જ રીતના ચોવીસ પહેલા કેટલા આવે, ઓગણત્રીસ પહેલા કેટલા આવે, આ તમારે તમારા વાલીના મદદથી કરવાનું રહેશે. સો એકડા આપણને આવડે છે, તો આપણે જોતું જવાનું કે આગળની સંખ્યા કઈ છે, તો એ રીતના તમારે લખતા જવાનું છે. હવે ત્યારબાદ આપણને ત્રેવીસ આપેલા છે, તો જ્યાં ત્રેવીસ હોય એની સાથે આપણે આમ જોડી દેવાનું, અહીંયા ત્રેવીસ છે મતલબ, તો અહીંયા એની સાથે હું આમ જોડી દઉં. ત્યારબાદ એ બેતાલીસ છે, તો એને બેતાલીસ સાથે આ રીતના જોડી દેવાના. ત્યારબાદ એ ચોત્રીસ આપેલા છે, તો એને ચોત્રીસ સાથે જોડી દેવાના. આ રીતના સંખ્યા છે તમારે જોડતા જવાનું છે. તો મેં તમને જે રીતના ગૃહ કાર્ય કરવાનું કીધું છે, આ રીતના તમારે તમારી ગ્રુપની, આ જ ગ્રુપની અંદર તમારે આ ગૃહ કાર્ય જાતે અથવા તો વાલીના મદદથી કરવાની રહેશે. અને આ બધાએ ક્યાંય પણ કોઈ પણ પ્રકારની ભૂલ કરવાની નથી, કારણ કે આ સ્ટેન્સિલ છે, આમાંથી આપણે એક્ઝામમાંથી ઘણું બધું પૂછાવાનું છે. મતલબ આપણે જ્યારે આ ઉતારીએ ત્યારે કોઈ વડીલ છે, મમ્મી પપ્પા છે, કોઈને સાથે બેસાડીને જ આપણે કરવાનું છે. ત્યારબાદ એને એકવાર બુક બતાવો કે તમે જે કરેલું છે એકદમ સાચું છે કે શું છે. હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે, માહિતીનો ઉપયોગ. આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોશું. આના પછી ફરી વાર મળીશું. થેન્ક યુ.